તમે પણ જરૂર પ્રેક્ટિસ કરી હશે, હા ના કર્યો તો જરૂર કરજો ના. હરીશભાઈને હજી આગળ પૂછીશ કે બીજી કઈ પ્રાણાયામની વાત હોય તમને બતાવો. જેવું માના ગર્ભમાંથી બાળક બહાર આવે છે અને જન્મ લેતાની સાથે જ એ પહેલો શ્વાસ જે લે છે અથવા કુદરત એની પાસેથી જે શ્વાસ લેવડાવે છે મૃત્યુ પર્યંત, એ ભસ્ત્રિકા છે. અને આપણે એને અભ્યાસ પૂર્ણ થઈને જે ઊંડો શ્વાસ લઈએ છીએ અને પ્રશ્વાસ કરીએ છીએ તો એ મૃદુ ભસ્ત્રિકા કહેવાય છે. સારું કહ્યું, જે બાળક શ્વાસ લે છે ને એ જેમ કે સાચો શ્વાસ લે છે. બિલકુલ. પરંતુ ઉજ્જય પ્રાણાયામ એવું છે, ઉજ્જય કે જે વિશુદ્ધિ ચક્રને એક્ટિવેટ કરે છે, થાઇરોઇડ ગ્રંથિને એના કુદરતના ઉપક્રમમાં ઢાળે છે. એટલે T3, T4 અને તે સંબંધિત જે હોર્મોન્સ છે TSH, એ બધું કુદરતી પરિપાક પ્રમાણે ચાલે છે. આ બધા પ્રાણાયામ જે છે એ બધા જે છે જો દિલથી તન્મય થઈને કરીએ તો રીસર બ્રહ્માસ્ત્રો જેવા પરિણામો આપે છે. એક નોકરી કરવાની હોય સવારના પ્રહરમાં એ રીતે થોડું પ્રાણાયામ પતાવી દીધું, જોગિંગ પતાવી દીધું, પતી ગયું. પણ જો તલ્લીન થઈને અને તન્મય થઈને કરીએ, પ્રોપર ટાઈમ આપો, એટલીસ્ટ ને 20 મિનિટનો અડધો કલાક ભલે એક કરો, એક જ પ્રાણાયામ, પણ એના અનુભવમાં એટલું ડૂબીએ આપણે કે એના પરિણામો નીચે તો મોતી જ પડેલા છે, સાગર મળે છે. ઉજ્જય બતાવો તમે શું. દર્શક મિત્રો, આપ ઉજ્જય પ્રાણાયામ માટે પુરુષ હોય કે સ્ત્રી હોય, ઉજ્જય પ્રાણાયામ જે છે સ્પિરિચ્યુઅલ દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે જ્યાંથી પૌરુષીય હોર્મોન્સ અને સ્ત્રૈણ હોર્મોન્સ સુનિયંત્રિત થાય છે થાઇરોઇડમાંથી, તો એ ગ્રંથિગત પ્રાણાયામમાં સૌથી વધારે ઇફેક્ટ જો કરતું હોય તો મણિપુર ચક્ર પર, આ મણિપુર ચક્ર છે ગળા ઉપર, અને થાઇરોઇડ ગ્રંથિને વધારે ફાયદો કરે છે. તો હું આપને જણાવું એ રીતે છે, ફક્ત શ્વાસની જ કલા, પરંતુ એ ગળાના પાછલા ભાગમાંથી લેવાનું હોય છે. એ સમજ પડશે તો જ આવડશે, નહીં તો નહીં આવડશે. પાછળથી લેવાનું છે. હા, સૌથી પહેલા આપ આ કરી લો, આ કરીને 5 ઊંડા શ્વાસ આ રીતે લો, મોડાથી લેવાના છે. પછી ધીરે રહીને મોડું બંધ કરીને જે રસ્તે મોડાથી શ્વાસ લેતા હતા એ જ રસ્તે નાકથી શ્વાસ જવા દો. આખો ટ્રેક જુદો છે, આખો ટ્રેક જુદો છે. એકવાર કરો. આખો ટ્રેક બદલાઈ જાય. અમે આપણે જીભ આગળ લઈ લેવાની હોય તો અંદર પાછળથી જાય એ રીતે જીભ જડબાની નીચે દબાઈ દેવાની, તાંબાની ભૂંગળીમાંથી હવા પસાર થતી હોય ધીમા વેગે એવું ફીલ કરવાનું છે. ભાસના થશે, થશે જ ભાસના થશે. તો આ ઉજ્જય પ્રાણાયામ છે. અને કેટલીક વાર જો જોર જબરદસ્તી સ્થિતિ આપણે લઈએ તો એની પણ ગળા ઉપર સારી એવી અસર થાય છે. કારણ કે પ્રાણાયામ હર વ્યક્તિ કરી શકે એ પણ નથી. ફરીથી સમયની મર્યાદા છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. વંદે માતરમ. પણ જ્યારે તમે સ્વ અનુભવથી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સથી જ્યારે કહેશો તો આખો સમાજ સહજ એનો અભ્યાસ કરશે, એને જીવનમાં અપનાવશે. આવતી કડીમાં ફરીથી મળશું, ત્યાં સુધી તમારી રજા લઉં છું. ધન્યવાદ. ઓમ શાંતિ. તન મનની તંદુરસ્તીમાં ત્યારે તો આવે સામંજસ્ય, સામંજસ્ય યોગનું રહસ્ય.